નમસ્કાર તમામ સારસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 અને ટોપિક નંબર 4. ટોપિકનું નામ છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનોની જ્યારે સમજૂતી મેળવવાની થાય ત્યારે ઉત્પાદનનો સૌથી પહેલાં અર્થ લખવો પડે, ત્યારબાદ ઉત્પાદનના સાધનો કેટલા છે એના વિશે સમજૂતી આપવી પડે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ કે મનુષ્યની માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂર્ણ થાય ત્યારે બીજી જરૂરિયાત આવીને ઊભી રહેતી હોય છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આપણે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને વસ્તુ કે સેવાને જ્યારે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે, વસ્તુ કે સેવાને ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે છે, સ્વરૂપ આપવાથી એના ઉપયોગિતાની અંદર વધારો થાય છે, એના તૃષ્ટિગુણના સર્જનમાં વધારો થાય છે, તો આપણે એમ કહી શકીએ કે એ ઉત્પાદનની પ્રક્રિયા છે અથવા તો એ ઉત્પાદન છે. મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે, જરૂરિયાતોને પૂર્ણ કરવા વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન જરૂરી છે. આ વસ્તુ કે સેવાને ચોક્કસ સ્વરૂપ આપવાનું થાય, એ સ્વરૂપ આપીએ તો એની ઉપયોગિતા ગુણમાં વધારો થાય. ઉપયોગિતા ગુણમાં વધારો એટલે કે તૃષ્ટિ ગુણના સર્જનમાં વધારો થાય છે, તો એને આપણે ઉત્પાદનની પ્રક્રિયા અથવા તો ઉત્પાદન કહેતા હોય છે. અને ઉત્પાદન પ્રક્રિયામાં એ સ્વરૂપ આપતી વખતે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે, જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ વસ્તુઓને સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે એક લાકડું છે, તો લાકડાને ખુરશીમાં ફેરવવું હોય, લાકડાને ખુરશીના સ્વરૂપમાં ફેરવવું હોય, લાકડાને દરવાજાના સ્વરૂપમાં ફેરવવું હોય, લાકડાને ટેબલના સ્વરૂપમાં ફેરવવું હોય, તો આપણે અહીંયા શું કરીએ છીએ, તો કે શ્રમિકને સુથારને કામમાં રાખીએ છીએ. એટલે કે લાકડાથી ખુરશી જે બનાવે છે એ શ્રમિક બનાવે છે, અને શ્રમિક જે સુથાર બનાવે છે એ સુથાર અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. તો ઉત્પાદન પ્રક્રિયામાં જે બીજી વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે એને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. તો આ રીતે અર્થ તમે સૌથી પહેલાં લખી શકો. એ જ બાબત અહીંયા જોવાની છે. સ્થળ બદલવાથી અને સ્વરૂપ બદલવાથી શું થશે? વસ્તુના તૃષ્ટિ ગુણમાં વધારો થશે, ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે, એને ઉત્પાદનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્પાદનની પ્રક્રિયામાં જે વસ્તુઓ મદદરૂપ થાય છે એ બધી જ બાબતોને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખાવી શકાય. હવે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો કે ઉત્પાદનના 4 સાધનો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ 4 સાધનો ભેગા મળીને આપણે વસ્તુનું ઉત્પાદન કરે છે, સેવાનું ઉત્પાદન કરે છે. એટલે કે દેશની જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, રાષ્ટ્રીય આવકનું જે ઉત્પાદન છે વાર્ષિક, એનો બધો આધાર આ 4 સાધનોની ઉપર રહેલો છે. એટલે ઉત્પાદનના સાધનો ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. પણ પ્રોફેસર માર્શલ એમ કહે છે કે ઉત્પાદનના મૂળભૂત રીતે તો 2 જ સાધનો છે, કુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે કે કુદરતે સર્જન કરેલા. કુદરતે સર્જન શું કર્યું છે? તો કે જમીનને કુદરતે બનાવી છે, અને શ્રમિકને પણ, મનુષ્યને પણ કુદરતે બનાવેલો છે. એટલે કે 2 જ કુદરતી પરિબળો મૂળભૂત રીતે આપણે એને ઉત્પાદનના સાધનો કહી શકાય. તો જમીન અને શ્રમિક, માર્શલનું પૂછાય તો જ તમારે આ 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. શરૂઆત કરીએ છીએ આપણે જમીનથી. જમીનનો અર્થ અને જમીનના લક્ષણો સાથે એ વસ્તુ યાદ રાખવાની છે તમારે કે જે જમીનના લક્ષણો આવે છે એ ફક્ત અને ફક્ત તમારે દર્શાવવાના છે, એને હાઇલાઇટ કરવાના છે, એને કોઈ પણ લક્ષણને સમજાવવાનું નથી. અર્થ જમીનનો સામાન્ય વ્યવહારમાં, સામાન્ય અર્થમાં પૃથ્વીની ઉપરની સપાટી
જે મનુષ્ય વસવાટ કરે છે. સામાન્ય અર્થમાં લખી શકીએ કે પૃથ્વીની ઉપરની સપાટી કે જ્યાં મનુષ્ય વસવાટ કરે છે તેને જમીન કહેવામાં આવે છે. પણ પ્રોફેસર માર્શલ એમ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળોને શું કહેવામાં આવે છે? જમીન. તો કે કયા કયા પરિબળો? હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો જે સમૂહ છે એ બધાને જમીન તરીકે ઓળખાવી શકાય. હવે જમીનના લક્ષણો આપણે જોઈએ તો જમીનના લક્ષણો અહીંયા દર્શાવેલા છે પાંચ. સૌથી પહેલા તમારે લખવાનું છે જમીન કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ છે. મનુષ્યએ જમીન બનાવી નથી, પરંતુ મનુષ્યને જે જમીન મળી છે એ કુદરત તરફથી મળેલી ભેટ છે. એનું સર્જન મનુષ્યએ કરેલું નથી. ફક્ત તમારે એક જ લાઇનમાં લખવાનું છે કુદરતી બક્ષિસ છે. બે નંબર પર લખવાનું છે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો જે કુલ પુરવઠો છે એ કેવો છે? તો કે સ્થિર છે. કઈ રીતે? કે જમીનની અંદર આપણે વધારો કરી શકતા નથી. જમીનનો જે નિશ્ચિત પુરવઠો છે એના કરતાં વધારે જમીન બનાવી શકતા નથી. સાથે એક મહત્વની બાબત યાદ રાખવાની છે કે જ્યાં પાણી હોય તો એ પાણીવાળા વિસ્તારમાં માટીનું પુરાણ કરવાથી જમીનનો પુરવઠો વધી શકે છે, પરંતુ કુલ પુરવઠા કરતાં વધી શકતો નથી. એટલે એક લાઇનમાં લખજો કે જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. સાથે સાથે લખી શકીએ કે ભૌગોલિક રીતે જમીન છે એ અગતિશીલતા ધરાવે છે, ગતિશીલતા ધરાવતી નથી. કઈ રીતે? દાખલા તરીકે ભરૂચ શહેરની જમીન અને સુરત શહેરની જમીન. ભરૂચ શહેરની જમીન છે એ સુરતમાં જઈ શકતી નથી, સુરત શહેરની જમીન ભરૂચ શહેરમાં આવી શકતી નથી. ટૂંકમાં એ બંનેની ગતિશીલતામાં વધારો થતો નથી. સુરત શહેર જેટલું વિકસિત છે ભરૂચ શહેર એનાથી ઓછું વિકસિત હોય તો ત્યાંની જમીનનું જે ભાડું છે એ ભરૂચ કરતાં વધારે હોય. તો આ રીતે એની જે ગતિશીલતા છે એ ગતિશીલતામાં ઘટાડો જોવા મળે છે. એટલે કે ગતિશીલતા હોતી નથી એમ તમારે લખવાનું છે. ફળદ્રુપતા પણ જુદી જુદી હોય. દરેક જમીન છે એ દરેક જમીનની ફળદ્રુપતા પણ જુદી જુદી હોય છે. એક દેશની જમીનની ફળદ્રુપતા, બીજા દેશની જમીનની ફળદ્રુપતા, એક દેશની અંદર આવેલા રાજ્યોની જમીનની ફળદ્રુપતા, એક દેશની અંદર આવેલા આપણે જિલ્લાઓની ફળદ્રુપતા, બધામાં વિવિધતા જોવા મળે છે. કોઈક જમીન વધારે ઉત્પાદન કરી આપે તો કોઈક એવી જમીન હોય છે કે જ્યાં વસ્તુનું ઉત્પાદન જ નથી થતું. દાખલા તરીકે રેતાળ વિસ્તાર હોય તો એ વિસ્તારની અંદર વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી. તો ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ એમાં વિવિધતા જોવા મળે છે. અને છેલ્લું મહત્વનું યાદ રાખવાનું કે વળતર સ્વરૂપે જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. તમારી માલિકીની જે જમીન હોય એ અન્ય વ્યક્તિને જ્યારે તમે આપો છો તો એ વેતન સ્વરૂપે, ભાડા સ્વરૂપે તમને વળતર ચૂકવે છે. તો જમીનને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય? તો આપણે એક માર્ક્સમાં લખી શકીએ કે ભાડું પ્રાપ્ત થાય. તો આ લક્ષણો સરળતાથી યાદ રાખી શકીએ. સૌથી પહેલાં કુદરતી બક્ષિસ, એનો પુરવઠો જે છે એ સ્થિર છે, સાથે સાથે અગતિશીલતા ધરાવે છે. તો આપણે ચાર નંબર પર ફળદ્રુપતા એની જુદી જુદી છે અને વળતર સ્વરૂપે એને શું પ્રાપ્ત થાય છે? તો કે વળતર સ્વરૂપે જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. બે નંબર પર આપણે આવશે મૂડી. જમીન આપણે જોઈ એ કુદરતનું સર્જન હતું. જમીન એ કુદરતે બનાવેલી છે, કુદરતે આપણને આપેલી ભેટ છે. જ્યારે મૂડી આવે તો તમારે યાદ રાખવાનું છે કે માનવ સર્જિત સાધન છે. મૂડીનું, નાણાંનું ઉત્પાદન કોણે કર્યું? તો કે મનુષ્યએ કર્યું. તો મૂડી એ માનવ સર્જિત સાધન છે એમ આપણે લખી શકીએ. અર્થમાં એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય, એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય તેને મૂડી તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે તમારી પાસે પૈસા હોય, તમારી પાસે વધારે આવક હોય તો એ મૂડી રોકાણ તમે ટ્રેક્ટર બનાવવા માટે કરો. તો અહીંયા તમે ટ્રેક્ટરનું ઉત્પાદન કર્યું.
હવે ટ્રેક્ટર શું કરશે? તો કે જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદનમાં વધારો કરશે. મૂડીથી તમે ટ્રેક્ટર બનાવ્યું અને એ ટ્રેક્ટરે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં શું કર્યો? વધારો કર્યો. એટલે કે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં શું કરે છે? મદદરૂપ સાબિત થાય છે. ઓકે, હવે મૂડીના લક્ષણો આપણે જોવાના છે. મૂડીના લક્ષણોમાં સૌથી પહેલા માનવ સર્જિત, મનુષ્યએ મૂડીનું સર્જન કરેલું છે. બે નંબર પર સૌથી ગતિશીલ સાધન, ખૂબ જ અગત્યનું. સૌથી ગતિશીલ સાધન કઈ રીતે? આર્થિક વ્યવહારો મનુષ્યએ પૂર્ણ કરવા હોય તો ઘર બેઠા પણ એ આર્થિક વ્યવહારો મૂડી દ્વારા એ પૂરા કરી શકે છે. દાખલા તરીકે તમારા કોઈક મિત્રને તમારે પૈસા મોકલવાના હોય તો તમારા મોબાઈલમાં બેન્કિંગ એપ્લિકેશન જે આવે છે એનાથી તમે એના એકાઉન્ટ નંબરમાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે સરળતાથી એ તમે પૈસા મોકલી શકો છો. એટલે કે ગતિશીલ સાધન છે. એટલું જ નહીં, તમારે મનોરંજન માટે પણ જો મૂવી જોવા માટે, ફિલ્મ જોવા માટે જવું હોય તો બીજા દિવસની ટિકિટ પણ તમે આજે બુક કરાવી શકો છો તમારા મોબાઈલમાંથી. એટલે કે તમામ પ્રકારના કાર્યો તમે મૂડી દ્વારા કરી શકો છો. એટલે ઉત્પાદનનું સૌથી વધારે ગતિશીલ સાધન છે. અને ત્રીજું વસ્તુ લખવાનું છે કે અછત ધરાવતું સાધન છે. જો તમે કામ કરો તો તમને મૂડી મળે, કામ ન કરો તો મૂડી મળશે નહીં. તમે ઘરે બેઠા તમારી પાસે પૈસા આવી જવાના નથી. એટલે કે મૂડીની અછત છે એને નિવારવા માટે તમારે કામ કરવું જરૂરી છે. અને મૂડીને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? તો તમે લખી શકો કે મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ પ્રાપ્ત થાય છે. તમારી પાસે જે પૈસા હોય છે એ પૈસા જ્યારે તમે બેંકમાં મૂકો છો તો એ પૈસાની ઉપર બેંક તમને વ્યાજ આપતી હોય છે. એટલે કે મૂડીને શું મળે છે? તો કે વ્યાજ મળતું હોય છે. જમીનને શું મળે? તો કે જમીનને ભાડું મળે, મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે. આપણે લક્ષણોમાં માનવ સર્જિત સાધન, સૌથી ગતિશીલ સાધન અને અછત ધરાવતું સાધન અને વળતર સ્વરૂપે વ્યાજ. ત્રણ નંબરનું ઉત્પાદનનું સાધન ખૂબ જ મહત્વનું, શ્રમ. શ્રમ જે આવે છે એની વ્યાખ્યા, એનો અર્થ યાદ રાખવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો અર્થમાં સરળતાથી યાદ રાખજો, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એટલે કે શ્રમ. પહેલા શું જરૂરી છે? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે કે શ્રમ. એટલે કે તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈક શિક્ષક નોકરી પર જાય છે તો શિક્ષક આપણે જે શાળામાં જાય તો શાળાના એક વડા હોય એટલે કે આચાર્ય હોય, તો આચાર્ય બધા શિક્ષકોની ઉપર દેખરેખ રાખે છે, નજર રાખે છે. એટલે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, આચાર્યની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે જે શિક્ષક કામ કરવા માટે ગયો છે, સેવા આપવા માટે ગયો છે, એને પણ વળતરની અપેક્ષા છે કે મને હું આ સેવા આપીશ, કામ કરીશ તો બદલામાં મને આવક પ્રાપ્ત થશે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે કે શ્રમ. એ પોતાની બુદ્ધિ વડે કાર્ય પૂરું કરે અથવા તો પોતાના હાથ પગ વડે, પોતાના શરીરનું આપણે હલનચલન કરીને કામ પૂર્ણ કરે તો એ કામ શારીરિક થયું. તો અહીંયા તમારે અર્થ ખાસ યાદ રાખવાનો છે. લક્ષણોમાં જોવાનું છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એમનું વિભાજન થયું નથી, બંને એક સાથે છે. શ્રમ અને શ્રમિક, શ્રમિક એટલે કે મનુષ્ય અને શ્રમ એટલે જે કામ કરે છે તે. અહીંયા કોઈ મનુષ્ય એમ વિચારે કે હું આજે કામ કરવા જતો નથી, ઘરે સૂઈ રહું છું, તો એનો શ્રમ પણ ઘરે જ રહે છે.
એનો શ્રમ ક્યાં નોકરી પર જતો નથી, ક્યારે જશે, જ્યારે મનુષ્ય નોકરી કરવા માટે જશે ત્યારે જ એનો શ્રમ ત્યાં પહોંચશે, એટલે કે અવિભાજ્ય છે, એનું વિભાજન થયેલું નથી. બે નંબર પર શ્રમ નાશવંત છે. આજે તમે કામ ન કરો, આજે તમે ન વાંચો તો એ તમારો શ્રમ કેવો થઈ જાય છે, નાશવંત થઈ જાય છે. આજે કામ ન કરે તો એનું કામ પૂરું થયું, એને વેતન મળતું નથી. સાથે સાથે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. સામાજિક અને સાથે સાથે માનસિક કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. હવે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, સમાજની અંદર રહે છે, સમાજના રીત રિવાજોને એને માનવા પડે છે. લગ્ન પ્રસંગ હોય, મૃત્યુ કોઈનું થયું હોય, કોઈકના આપણે રીત રિવાજને આપણે અપનાવવો હોય, એને ત્યાં પહોંચવું હોય તો એને જવું જરૂરી છે. તો આ પ્રસંગોને એને પૂર્ણ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે કોઈક એક માણસ વિદેશમાં રહે છે, એની માતા આપણા ભારત દેશમાં રહે છે. માતાનું જો આપણે અવસાન થાય તો વિદેશમાં રહેતો જે છોકરો છે એ અહીંયા આવશે, એટલે કે ગતિશીલતા ધરાવે છે. જેવું એ સાંભળે છે, સમાજમાં રહે છે, લાગણીથી જોડાઈ ગયેલો છે, પોતાની માતાનું મૃત્યુ થયું છે એટલે વિદેશ છોડીને આપણા દેશની અંદર એ આવતો હોય છે. એટલે આપણે કહી શકીએ કે શ્રમિક ગતિશીલતા ધરાવે છે, પણ આ ગતિશીલતા કેવી છે, સામાજિક. કોઈકના લગ્નમાં, કોઈના લગ્ન હોય, આપણી પર કાર્ડ આવેલું હોય તો આપણે એ લગ્નમાં હાજરી પુરાવવા જઈએ છીએ, એટલે કે ગતિશીલતા ધરાવીએ છીએ. સાથે સાથે કેવી માનસિક કારણો પણ ગતિશીલતાને અસર કરે છે. કોઈક નોકરીની ઉપર જે આશ્ચર્ય હોય છે, અને શિક્ષક નોકરી કરતો હોય, આશ્ચર્ય એને વધારે ટોર્ચર કરતો હોય, પ્રિન્સિપલ એને વધારે ટોર્ચર કરતો હોય, માનસિક ત્રાસ આપતો હોય, તો એ વ્યક્તિ, એ શિક્ષક એમ વિચારે છે કે અહીંયા મારે હવે નોકરી કરવી નથી, તો એ નોકરીની જગ્યા, નોકરીનું સ્થળ છોડીને બીજી જગ્યાએ નોકરી કરવા માટે જતો હોય છે. તો સામાજિક અને માનસિક કારણો પણ ગતિશીલતાને અસર કરતા હોય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા, કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ પણ અલગ અલગ રહેલી છે. કોઈક શ્રમિકની અંદર આવડત વધારે હોય, કોઈકનામાં ઓછી હોય, કોઈ કાર્ય ખૂબ ઝડપથી કરતો હોય, કોઈ કાર્ય ખૂબ ધીરેથી કરતો હોય. તો આ કાર્યક્ષમતા છે દરેક શ્રમિકમાં એક સરખી હોતી નથી. એક તમને ઉદાહરણ આપું, એક નાનો છોકરો, એ છોકરો એક દુકાન પર રોજ બેસવા માટે જાય, એનો માલિક, દુકાનનો માલિક છે, છોકરાથી ખૂબ જ પ્રભાવિત છે. કારણ કે જેટલા પણ કસ્ટમર આવે છે એ બધા કસ્ટમરનું સારી રીતે ધ્યાન રાખે છે. ગ્રાહકો એ માણસથી, એ છોકરાથી ખૂબ ખુશ છે. જ્યારે પણ પેન બનાવવાની વાત આવે, જ્યારે પેનની શોધ થઈ હતી, તો એ પેનની શોધની અંદર તે વખતે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાતી હતી. કોઈક પેન જ્યારે આપણે લખવા જઈએ ત્યારે વધારે સહી પડી જાય, તો એને ઘણા બધા ગ્રાહકોની મુશ્કેલીઓને નિવારવા માટે એ બાળક પાસે જ જાય બધા, અને એ બાળક એ કામની અંદર એટલો બધો નિપુણ બની ગયો, એટલી બધી એની કાર્યક્ષમતા વધી ગઈ કે એને એમ વિચાર્યું કે હવે મારે એક કંપનીની સ્થાપના કરવી જોઈએ. અને એને એક કંપનીની સ્થાપના કરી, કંપનીની અંદર એને એક પેન બનાવી, અને એ પેન આજે વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત એનું નામ થઈ ગયું છે, જે આપણે પાર્કર પેન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે દરેક જે શ્રમિક છે એની કાર્યક્ષમતા, એની કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, અને એના આધારે એને વેતન પ્રાપ્ત થતું હોય છે. છેલ્લું લેવાનું છે આપણે કે શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી પર છે. જેટલી વસ્તીમાં વધારો થશે એટલા શ્રમિકો મળશે, અને જેટલી વસ્તીમાં ઘટાડો જોવા મળશે એટલો શ્રમનો પુરવઠો પણ ઘટશે, એમ તમારે લખવાનું છે. અને છેલ્લું લખવાનું છે કે શ્રમિકને, શ્રમને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે, તો કે વેતન. મનુષ્ય નોકરી કરવા માટે જાય તો એને ચોક્કસ પગાર મળે છે, એને ચોક્કસ વેતન મળે છે, તો વળતર સ્વરૂપે તમે લખી શકો વેતન. આ દરેક મુદ્દાઓને તમારે હાઇલાઇટ કરવાના છે, કોઈ મુદ્દાને સમજાવવાનો નથી. સૌથી પહેલાં શ્રમ અને શ્રમિક અવિભાજ્ય, શ્રમ નાશવંત છે, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે, જુદી જુદી હોય છે, અને શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે, તો કે
વસ્તી પર છે અને શ્રમને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે તો કે વળતર સ્વરૂપે વેતન પ્રાપ્ત થાય છે અને આજનું ઉત્પાદનનું છેલ્લું સાધન મહત્વનું સાધન નિયોજક આજના સમયમાં સૌથી વધારે બોલબાલા ચર્ચા હોય તો એ નિયોજકની છે તો અહીંયા નિયોજકને આપણે ભણવાનું છે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર ઉત્પાદનના ત્રણ સાધનો જોયા જમીન મૂડી અને શ્રમ આ ત્રણે ત્રણ સાધનોને ભેગા કરીને એને સંકલન કરીને એને યોગ્ય રીતે એને અમલમાં મૂકે છે તો અમલમાં કોણ મૂકે નિયોજક મૂકતો હોય છે અહીંયા એક વાત યાદ રાખવી પડે તમારે કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત રહેલો છે બંને એક બાબત નથી વ્યવસ્થાપકને આપણે નિયોજક ન કહી શકીએ અને નિયોજક આખી વસ્તુ જ અલગ છે તો નિયોજક અને વ્યવસ્થાપક વચ્ચે તફાવત રહેલો છે વ્યવસ્થાપક એટલે કે મેનેજર અને મેનેજરનું ચોક્કસ વેતન નક્કી કરેલું હોય છે નિર્ધારિત કરેલું હોય છે જ્યારે જે નિયોજક હોય છે એનું ચોક્કસ વેતન હોતું નથી એને ક્યાં તો ખોટ જશે ક્યાં તો નફો જશે એ મૂડીરોકાણ કરે છે તો એને નફો મળવાની શક્યતા પણ રહેલી છે અને ખોટ જવાની સંભાવના પણ રહેલી હોય છે જ્યારે વ્યવસ્થાપક મેનેજરનું અહીંયા વેતન નિશ્ચિત છે એમ આપણે કહી શકીએ સાથે નિયોજક જોખમ ઉઠાવે છે કઈ રીતે ઉઠાવે છે એ આપણે લક્ષણમાં સમજીએ નિયોજક જોખમ ઉઠાવે છે વળતર એનું નિશ્ચિત હોતું નથી નિયોજક ઉત્પાદનના સાધનોને વળતર આપે છે શ્રમને પણ પૈસા આપે છે મૂડીને પણ ચૂકવે છે વ્યાજ અને જમીનને પણ ભાડું ચૂકવે છે તો આ પણ તેનું વળતર નિશ્ચિત નથી પણ બધાનું વળતર નિશ્ચિત કરે છે કે બધાને આટલા પૈસા મળવા જોઈએ પણ ખરેખર નિયોજકનું જ વળતર નિશ્ચિત નથી એને કેટલા પૈસા મળશે એ આપણે કહી શકતા નથી હવે લક્ષણોમાં આર્થિક નિર્ણયો કરે છે એવા નિર્ણયો કરે છે કે ભવિષ્યમાં એને વધારેમાં વધારે નફો પ્રાપ્ત થઈ શકે અને એનાથી જો એની બાબત ઉલટી પરે વિરુદ્ધ થાય તો અહીંયા એને ખોટ જવાની પણ સંભાવના રહેલી છે જોખમ ઉઠાવે છે કઈ રીતે એક મૂવી આવ્યું હતું ધ અનટોલ્ડ સ્ટોરી આપણે ધોનીનું એક મૂવી આવ્યું હતું ધોનીની બાયોપિક બની હતી એમાં લગભગ 102 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું 102 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું એ મૂવી પાછળ એ ફિલ્મ બનાવવા પાછળ જે કુલ ખર્ચ હતો 102 કરોડનો હતો અને જ્યારે મૂવી સફળ થઈ તો એ વખતે 203 કરોડ રૂપિયાનો આંકડો એને વતાવી લીધો એટલે કે અહીંયા જેને મૂડીરોકાણ કર્યું પૈસા રોકેલા હતા જેને પ્રોડ્યુસર આપણે પૈસા રોકેલા હતા તો એને 102 કરોડ રોકેલા હતા પરંતુ એનાથી 203 કરોડ એટલે કે એને અહીંયા 101 કરોડ રૂપિયાનો ફાયદો થયો પરંતુ અહીંયા એ જોખમ હતું ક્યાં તો જો મૂવી સફળ ન જાય તો એને એના પૈસા પણ જોખમમાં મુકાય એમ હતા અને એક રાવણ મૂવી આવ્યું હતું શાહરૂખ ખાનનું તો એ શાહરૂખ ખાનના મૂવી આપણે ફ્લોપ ગયું હતું તો એમને ઘણી બધી ખોટ ગઈ હતી એટલે કે અહીંયા જે પૈસા રોકે છે જે નિયોજક પૈસા રોકતો હોય છે રોકાણ કરતો હોય છે તો એ રોકાણનું કોઈ ચોક્કસ હોતું નથી ક્યાં તો એને વધારે નફો થાય અથવા તો ક્યાં તો એને સદંતર ખોટ પણ જવાની સંભાવના રહેલી છે એટલે કે ઉત્પાદનનું જે નિયોજક છે સાધન એ ખૂબ જ મહત્વનું છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે નિયોજન શક્તિ એક ગુણ છે જે દરેક મનુષ્યમાં દરેક વ્યક્તિમાં જોવા મળતો નથી નિયોજન જે શક્તિનો ગુણ છે એ અમુક જ વ્યક્તિઓના અંદર આ ગુણ જોવા મળે છે અને એને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય તે કે નફો પ્રાપ્ત થાય તો આ રીતે ઉત્પાદનના જે સાધનો છે ચાર એને સરળતાથી તમે લખી શકો ઉત્પાદનના સાધનોને વળતર સ્વરૂપે શું મળે તો જમીનને તમે લખી શકો કે ભાડું મળે મૂડીને વ્યાજ મળે સાથે સાથે લખી શકો શ્રમને શું મળે તો કે વેતન મળે અને નિયોજકને લખી શકો નફો મળે તો આ રીતે સરળતાથી આપણે મુદ્દાને યાદ રાખી શકીએ ટૂંક સમયમાં આપણે જે ચેપ્ટરનો છેલ્લો ભાગ છે એના સાથે મળીશું ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું નમસ્કાર